विद्यार्थी मित्रों, पार्ट थ्री संख्यात्मक गुणधर्मो एनी आज कोणाहुति थवानी छे, बराबर। अने छेल्लो टॉपिक जे गई काले आपणे बाकी राखेलो छे एनी आज हूँ चर्चा करीश। त्यार बाद संख्यात्मक गुणधर्मो ना संदर्भ में जे सामान्य रीते एमसीक्यू पूछाता होय छे के चार द्रावणों तमने आपेला होय एमां कया द्रावणनो उत्कलन बिंदु वधारे होय, ओछू होय, महत्तम, न्यूनतम, आ टाइपना प्रश्नों तमने जोवा मळशे। अने एवा प्रश्नों कई रीते सोल्व करवा एनी आजे हूँ तमने माहिती आपवा जई रह्यो छुं। तो गईकाले आखू पिक्चर क्लियर थई गयुं तमारी सामे के द्रावणो मात्र आदर्श ज होय एवुं जरूरी नथी, आदर्शनी साथे साथे बिन आदर्श द्रावणों पण होई शके। अने एमां बे भाग पड़े छे, सुयोजन अने वियोजन। तो गईकालनी आपणी जे चर्चा हती ए अहींया सुधी हती। शरूआतमां ज्यारे संख्यात्मक गुणधर्मोनी हूँ थियरी भणावतो हतो ત્યારે એ જે થિયરીમાં હું જે દ્રાવણ લેતો હતો દરેક વખતે એ દ્રાવણ કયું હતું? આદર્શ। અને આગળના લેક્ચરથી એવું સાબિત થઈ ગયું કે આદર્શ દ્રાવણનો આઈ કેટલો હોય? 1, બરાબર। ગઈકાલે સાથે સાથે એ પણ આપણને ખબર પડી કે દ્રાવણો આદર્શની સાથે સાથે બિન આદર્શ પણ હોય છે। અને આ જે બિન આદર્શ છે એને આપણે બે વિભાગમાં વિભાજિત કરતા હોઈએ છીએ, બરાબર। એક ભાગ જેને વિયોજન કહેવામાં આવે છે અને એક ભાગ જેને સુયોજન કહેવામાં આવે છે, બરાબર। વિયોજન એટલે આઈનો જવાબ એક કરતા મોટો આવે અને સુયોજન એટલે આઈનો જવાબ એક કરતા નાનો આવે। આની પણ આપણે ચર્ચા કરી દીધી। આજનો જે આખો ટોપિક છે એ હવે છેલ્લું સ્ટેજ છે। ગઈકાલે મેં વાત કરી પ્રમાણે કે આ ગ્રેટર દેન 1 છે તો આ ક્યાં સુધી જશે, એટલે વિયોજનની અંદર જે તે દ્રાવ્ય માટે આઈ ની મહત્તમ કિંમત તમને મળશે અને સુયોજન માટે જે તે દ્રાવ્ય માટે આઈ ની લઘુત્તમ કિંમત તમને મળશે। એટલે આજે આપણે આ લિમિટ શું છે એની ચર્ચા કરશું, બરાબર। અને એ ચર્ચા માટે આપણે ટકાવારીમાં જવાનું છે કે દ્રાવ્યનું વિયોજન થયું તો કેટલા ટકા થયું, 100% થયું કે એના કરતા ઓછું થયું, સુયોજન થયું તો 100% થયું કે એના કરતા ઓછું થયું। અને એ જે માહિતી આપણને કોણ આપશે? એક નવી રાશિ જેને વિયોજન અંશ આલ્ફા કહે છે। ધોરણ 11માં સંતુલનના ચેપ્ટરમાં આ પદ આવી ગયું છે, પણ ત્યાં વિયોજન અંશની જગ્યાએ આયનીકરણ અંશ શબ્દ આપેલો છે। વિયોજન અને આયનીકરણ પ્રક્રિયામાં એક સામાન્ય ભેદ છે, મેં તમને ક્લાસમાં કહેલો છે, ફરીથી એકવાર ચેક કરી લેજો, બરાબર છે। હવે વિયોજન અંશની આપણે વાત કરીએ છીએ જેને આલ્ફા કહેવાય। હવે આલ્ફાનો સામાન્ય અર્થ શું થાય તમને કહી દો, આલ્ફાનો સીધો અર્થ બીજું કંઈ નથી, આપણા રિઝલ્ટ જેવો છે। દાખલા તરીકે તમે કેટલા માર્ક્સની પરીક્ષા આપી, ધારો કે 100 માર્ક્સ, તો આપણે 100 જે છે ક્યાં લખીએ છીએ? નીચે, બરાબર। અને 100માંથી આપણે કેટલા ગુણ આયા, ધારો કે 80, તો 80ને શું કહેવાય? મેળવેલ ગુણ, તો એ ક્યાં લખવામાં આવે છે? ઉપર। તો આવી રીતે સામાન્ય રીતે કોઈ પણ શિક્ષક આપણા જે માર્ક્સ છે એને રજૂ કરતા હોઈએ છીએ, તો આ જે રજૂઆત છે આને જ આલ્ફા કહેવામાં આવે છે, બરાબર। એટલે આજે કોઈ વિદ્યાર્થીને 100 માર્ક્સની પરીક્ષા આપે અને 80 માર્ક્સ આવે છે તો એ વિદ્યાર્થીએ આલ્ફા કેટલો મેળવ્યો કહેવાય? તો આલ્ફાનો જવાબ આવશે 0.8। પરંતુ આપણું જે રિઝલ્ટ છે સામાન્ય રીતે ટકાવારીમાં હોય છે, એટલે આપણે આગળ જતા આને 100 વડે ગુણીએ છીએ અને 0.8ને 100 વડે ગુણવામાં આવે તો જવાબ કેટલો આવશે? 80%। તો આપણો રિઝલ્ટ ટકાવારીમાં આ રીતે આપીએ છીએ, બરાબર। તો આલ્ફાનો અર્થ કઈ કાવો છે? તમે પાત્રની અંદર
ધારો કે NaCl છે તો ડબ્બામાંથી તમે NaCl લીધો બરાબર તો NaCl ના કેટલા મોલ તમે પાણીમાં નાખ્યા કુલ બરાબર અહીંયા નીચે પહેલા તમારે લખવાનું છે બરાબર તો અહીં નીચે આપણે શું લખશું તો દ્રાવ્યના દ્રાવ્યના કુલ મોલની સંખ્યા કયા મોલ ખબર પડી જે તમે નાખ્યા તે ઓકે ધારો કે 100 હવે 100 માંથી બધા જ અણુઓનું વિયોજન થાય પણ ખરું ન પણ થાય તો જેટલાનું વિયોજન થાય છે એને ઉપર લખવાનું તો ઉપર શું લખવાનું વિયોજન પામતા મોલની સંખ્યા તો આલ્ફાનો સાદો અર્થ આ થાય છે કે તમે જેટલો જથ્થો નાખો છો એમાંથી કેટલો ભાગ વિયોજનની પ્રક્રિયામાં વપરાય છે ઘણીવાર બધો પણ વપરાઈ જાય તેને 100% વિયોજન થયું કહેવાય બરાબર છે એટલે આના જેવી જ વાત છે કોઈ વિદ્યાર્થી 100 માર્ક્સની પરીક્ષા આપે 100 માંથી 100 જ આવે તો ઉપર પણ શું લખવાના 100 તો એનો આલ્ફા કેટલો થઈ ગયો આલ્ફા 1 થઈ ગયો ગુણ્યા 100 કરો તો ટકા કેટલા થઈ ગયા 100% તો એવી જ આ એક વાત છે પણ પ્રશ્ન એ છે કે જે વિદ્યાર્થી 100 માર્ક્સની પરીક્ષા આપે તો 100 માંથી 100 પણ આવે અને 100 માંથી ઓછા પણ આવે તો એવી જ રીતે તમે ડબ્બામાંથી NaCl ના જેટલા મોલ નાખો છો બધા મોલનું વિયોજન થાય એવું જરૂરી નથી તો કેટલા મોલનું વિયોજન થયું એને ભાગમાં દર્શાવવા માટે ન્યાય એક રાશિ છે જેને આલ્ફા કહેવામાં આવે છે તો આલ્ફાની રજૂઆત ઘણી બધી રીતે થાય છે તો એક સરળ ભાષામાં રજૂઆત આ રીતે છે બરાબર આપણી ટેક્સ્ટબુકમાં આલ્ફાની જે રજૂઆત છે એ વોન્ટ ઓફ અવયવ જે છે એના સંદર્ભમાં છે તો એ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે અને એ સૂત્ર આવું છે આલ્ફા બરાબર આઈ માઇનસ 1 અપોન એન માઇનસ 1 આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે આ ચેપ્ટર માટે આઈ માઇનસ 1 અપોન n માઇનસ 1 જ્યાં આલ્ફા તો શું કહેવાય તમને ખ્યાલ છે આલ્ફા ને શું કહેવાય વિયોજન અંશ આઈ ને શું કહીશું આપણે બોન્ડ ઓફ અવયવ અવયવ અને આ જવાબ હંમેશા યાદ રાખજો ગ્રેટર ધેન 1 જોઈએ ત્યાર પછી n n શું છે સમજવાનું છે n એટલે n એટલે દ્રાવ્યમાંથી છૂટા પડતા આયનોની સંખ્યા બરાબર એનો અર્થ કે હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું ધારો કે NaCl ને પાણીમાં નાખો તો એમાંથી બે આયનો છૂટા પડે Na+ અને Cl- તો NaCl માટે n કેટલો થઈ ગયો 2 થઈ ગયો બરાબર તો આ રીતે દરેક દ્રાવ્યનો n આપણને સાયન્સના વિદ્યાર્થીને ખબર હોય છે બરાબર તો આ જે પદો છે એ મગજમાં હોવું જોઈએ તો આલ્ફા આઈ અને n વચ્ચેનો શું છે સંબંધ છે તો આ રીતે આપણે આલ્ફા શોધી શકીએ છીએ અને આલ્ફા ઉપરથી તમને ટકાવારી પણ મળી જાય તો આલ્ફા ગુણ્યા 100 કરી દો તમે તો આ ટકાવારી આવશે કેટલા ટકા શું થયું કહેવાય વિયોજન થયું કહેવાય આ રીતની ચર્ચા છે બરાબર હવે આપણે વિચારીએ ધ્યાન રાખજો હવે હું બે કેસ લઉં છું ધારો કે NaCl નો પાણીમાં NaCl નો પાણીમાં 100% વિયોજન થયું હવે આપણે ધારી લઈએ 100% વિયોજન થયું એનો અર્થ કે તમે જેટલો NaCl નાખ્યો બધા અણુનું વિયોજન થઈ ગયું બરાબર એનો સીધો અર્થ એવો થાય કે આનો આલ્ફા કેટલો થઈ જાય કો તમે 100 લીધા અને 100 એ 100 નું વિયોજન થઈ ગયું તો આલ્ફા કેટલો કહેવાય 1 બરાબર છે આલ્ફા 1 થઈ ગયો આ સૂત્ર તમે અહીંયા મૂકો તો 1 ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ 1 અપોન n NaCl નું ફિક્સ જ છે કે લો 2 એટલે 2 ઓછા 1 એટલે 1 આવશે તો એનો અર્થ એવો થયો કે આઈ નો જવાબ કેટલો આવશે બોલો આઈ નો જવાબ આવશે આઈ બરાબર 2 અને આઈ બરાબર 2 એટલે કોના જેટલો જવાબ થયો n જેટલો એનો સીધો અર્થ એવો થયો આઈ અને એન નું મૂલ્ય સરખું થઈ ગયું આવું ક્યારે બનશે આઈ અને એન સરખા થશે આવું ક્યારે જો વિયોજન
100% धारक हो, बराबर। अभी जो ही कर दिया हमने चलो, धारों के वियोजन 90% થાય છે, ચલો વિયોજન 90% થાય છે। 90% નો અર્થ એવો થાય કે તમે મોલ ડબ્બામાં કેટલી કેટલા નાખ્યા 100, 100 માંથી વિયોજન કેટલાનું થયું 90 નું થયું, તો આનો આલ્ફા કેટલો થયો 0.9, બરાબર। અને આ કિંમત આપણે સૂત્રમાં મૂકીએ, સૂત્ર કહ્યું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i માઈનસ 1 અપોન n માઈનસ 1, તો આની અંદર તમે આલ્ફા 0.9 મૂકજો, બરાબર। તો એના સંદર્ભમાં તમને i કેટલો મળે, જો n તો ફિક્સ જ છે, કેટલા 2, તો 2 માઈનસ 1 એટલે 1 આવશે અહીંયા, બરાબર। એટલે 0.9 ઇઝ ઇક્વલ ટુ i માઈનસ 1, i બરાબર કેટલો આવશે 1.9, 1.9, એનો અર્થ કે 2 કરતા ઓછા। આવા સંજોગોમાં i અને n સરખા થાય નહીં। આના ઉપરથી એક સાર નીકળે છે, ધ્યાન રાખજો। મેં તમને પહેલા જ કીધું કે વિયોજન જ્યારે થતું હોય, બરાબર, વિયોજન ધ્યાન રાખજો, ત્યારે દ્રવ્યનો i ગ્રેટર ધેન 1 હોય એ તો સાબિત થઈ ગયું, 1 કરતા મોટો હોય એ તો આગળની થિયરીમાં સાબિત થઈ ગયું, બરાબર। પણ પ્રશ્ન એ હતો આપણો, મેં તમને કાલે પણ કીધું હતું કે આ 1 કરતા વધારે ક્યાં સુધી જઈ શકે, તો આજની ચર્ચા ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જો NaCl ની વાત કરું છું, NaCl કે જો NaCl નું વિયોજન 100% થાય, કેટલા ટકા 100%, તો એનો i કેટલો થાય 2, અને બે કિંમત જે છે એ NaCl માટે i ની કઈ કિંમત કહેવાય, મહત્તમ। એનો અર્થ એવો થયો કે NaCl નો i વધુમાં વધુ ક્યાં સુધી જઈ શકે, 2 સુધી જઈ શકે, અને ક્યારે 100% વિયોજન થાય તો। અને જો 100% ન થાય, અને જો 100% ન થાય તો NaCl નો i 1 અને 2 ની વચ્ચે હોય, આ તમને ખ્યાલ આવી ગયો, બરાબર। તો આ રીતે આપણે કોઈ પણ દ્રવ્યનો વિયોજન થતું હોય ત્યારે એનો i મહત્તમ ક્યાં સુધી જઈ શકે એ માહિતી તમને સેના ઉપરથી મળી જાય, એન ઉપરથી, બરાબર। તો આ ઉદાહરણ મેં કોનું લીધું, NaCl લીધું। હવે મને એક વાતનો જવાબ આપજો, બીજો ઉદાહરણમાં સેટ કરું છું, ધારો કે BaCl2 બેરિયમ ક્લોરાઇડ, સૌથી પહેલા મને આનો એન કહો, તો એન માટે આમાંથી કેટલા આયનો છૂટા પડે શોધી કાઢવાના, તો Ba2+ અને 2Cl-, તો Ba2+ કેટલા મળે 1, અને Cl- કેટલા મળે 2, એટલે આમાંથી મને કુલ આયનો કેટલા મળે 3, તો BaCl2 નો એન કેટલો કહેવાય 3, ક્લિયર, ઓકે। હવે આના ઉપરથી સીધી ખબર પડી જાય કે જો BaCl2 નો પાણીમાં 100% વિયોજન થાય, 100% વિયોજન થાય, તો એનો i કેટલો હોય, ii 3 હોય, 100% થાય તો i અને n સરખા જ થાય, તો એનો i કેટલો થાય 3 થાય, એટલે એનો i 3 થઈ જાય, બરાબર। અને 3 એ BaCl2 માટે મહત્તમ કિંમત થઈ, બરાબર। અને 100% ન થાય તો તો 1 અને 3 ની વચ્ચે હોય, આ રીતે છે। ચલો બીજું ઉદાહરણ આપો, AlCl3, AlCl3 નો n કેટલો, AlCl3 કેટલા આયનો મળે 4 મળે, તો ખબર પડી ગઈ AlCl3 નો i મહત્તમ ક્યાં સુધી જાય, 4 સુધી જાય, બરાબર। 100% થાય તો, અને 100 ના થાય તો 1 અને 4 ની વચ્ચે હોય। તો આ રીતે આપણે કોઈ પણ દ્રવ્યનો જ્યારે શું થતું હોય, વિયોજન થતું હોય, ધ્યાન આપજો, કોઈ પણ દ્રવ્ય બદલાય એમ i ની મહત્તમ કિંમત બદલાય, બરાબર। એટલે દ્રવ્ય કયો છે ખબર હોવી જોઈએ, કોઈ પણ દ્રવ્યનું વિયોજન જ્યારે થતું હોય ત્યારે એનો i મહત્તમ કેટલો થાય એ આપણને ખબર હોવી જોઈએ। તો મહત્તમ કેટલો થાય, તો n જેટલો થાય, બરાબર। હવે આપણે આને ગાણિતિક ભાષામાં જો રજૂઆત કરવી હોય, ગાણિતિક ભાષામાં, તો સૌથી પહેલા હું વાત કરું NaCl માટે, બરાબર। NaCl માટે i ની જો આપણે લિમિટ લખવી હોય તો આ રીતે લખી શકાય, NaCl નો i ધ્યાનથી જો 1 કરતા તો મોટો છે, એટલે 1 લેસ ધેન i, આ તો ફિક્સ જ છે કે NaCl નો i 1 કરતા તો મોટો જ હોય, પણ આ i મહત્તમ કેટલો હોય, 2 અથવા 1 અને 2 ની વચ્ચે, તો ગાણિતિક ભાષામાં આમ લખાય, બરાબર, ઇક્વલ પણ આવશે, ઇક્વલ એટલે i ની કિંમત 2 પણ હોઈ શકે, પણ આ ક્યારે,
100% વિયોજન થાય તો અધરવાઈઝ NaCl નો I 1 અને 2 ની વચ્ચે હોય. એ જ રીતે મને જવાબ આપો BaCl નો. બરાબર BaCl કોમા N બરાબર કેટલા છે 3. તો આની લિમિટ શું લખાય 1 less than I less than equal to 3. બરાબર એ જ રીતે AlCl3 એમાંથી N કેટલા મળે મને 4. તો 1 less than I less than equal to 4 થશે. અને આ જે વસ્તુને આપણે જો વ્યાપક રીતે લખીએ વ્યાપક રીતે તો વ્યાપક રીતે આમ લખાય 1 less than I less than equal to n આ વ્યાપક અને n શું છે બધાને ખબર છે જ્યારે કોઈ પણ દ્રવ્યનો વિયોજન થાય ત્યારે છૂટા પડતા આયનોની સંખ્યા બરાબર કેટલા આયનો છૂટા પડે એ જે તે દ્રવ્ય ઉપર આધારિત છે મેથ્સ ની ભાષામાં લખવું હોય મેથ્સ અંતરાલની ભાષામાં તો આ રીતે લખી શકાય બધાને ખ્યાલ હશે બરાબર અને કયો અંતરાલ કહેવાય વિવૃત અહીંયા લખવાનું 1 અહીંયા લખવાનું n આને સમૃદ્ધ કહેવાય સમૃદ્ધ એટલે n ગણાય અને વિવૃત એટલે 1 ન ગણાય બરાબર તો આની અંદર કઈ સંખ્યાઓ આવે 1 ના આવે 1 ના આવે કારણ કે 1 થી તો મોટો છે બરાબર અને n આવે બીજી કઈ કિંમત આવી શકે 1 અને n ની વચ્ચેની કિંમત આવી શકે બરાબર એટલે NaCl આજે પરીક્ષામાં પૂછાય કે NaCl નો I મહત્તમ કેટલો હોય તો મહત્તમ કેટલો હોય 2 ક્યારે અવલોકન ક્યારે 100% વિયોજન થાય તો નહીતર 1 અને 2 ની વચ્ચે અવલોકન ક્લિયર BaCl2 BaCl2 નો n કેટલો તો કે n એનો 3 છે એનો અર્થ એવો થયો કે BaCl2 નો I મહત્તમ કેટલો 3 ક્યારે 100% થાય તો અધરવાઇઝ 1 અને 3 ની વચ્ચે એટલે આ એટલા માટે ખબર હોવી જોઈએ જ્યારે તમે દાખલા ગણો એમસીક્યુ ગણો ત્યારે NaCl નો ધારો કે I શોધવાનો આવ્યો ફોર એક્ઝામ્પલ બરાબર તો ક્લિયર હોવું જોઈએ તમારો જવાબ કાં તો 2 અથવા 1 અને 2 ની વચ્ચે જ આવે આ દ્રવ્ય હોય તો તમારો જવાબ કાં તો 3 અથવા 1 અને 3 ની વચ્ચે જ આવે એનાથી ખબર પડી જાય કે આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છે ક્લિયર તો વિયોજન ની અંદર આપણે આમ જવાનું હતું આઈ માટે આ આખો જે આલેખ છે આ રજૂઆત છે પ્રમાણમાં જેવું કહી શકાય એ આઈ માટે છે બરાબર વિયોજન નો આઈ ગ્રેટર ધેન 1 જ હતો પણ ક્યાં સુધી જવાનું આપણને ખબર નહોતી એને મહત્તમ કિંમત કહેવાય અને દરેકની મહત્તમ કિંમત ફિક્સ જ હોય એટલે અહીંયા આપણે લખી શકીએ વ્યાપક રીતે ક્લિયર આને કહેવાય વિયોજન અંશ આવી જ કઈક રજૂઆત કોના માટે છે સુયોજન માટે સુયોજનનો આઈ 1 કરતા નાનો હોય એ તો બધાને ખબર છે પણ 1 કરતા નાનામાં ઘણી બધી કિંમતો આવે બરાબર તો એની અંદર છે ક્યાં સુધી આવી શકે એને ન્યૂનતમ કિંમત કહેવાય આટલી કિંમત હતી મહત્તમ તો આપણે એ પણ શોધશું બરાબર તો હવે એની ચર્ચા કરશું સુયોજનની તો સુયોજન માટે આવી ચર્ચા છે સૂત્રમાં સામાન્ય ફેરફાર તો સૌથી પહેલા વિયોજન અંશ છે એની જગ્યાએ સુયોજન અંશ આમ તો આલ્ફા તો સંકેત બીટા હોવો જોઈએ પણ ટેક્સ્ટબુકમાં જે સંકેત આપેલો છે એ એક્સ આપેલો છે શેના માટેનો સુયોજન અંશ ચલો સૂત્ર શું આવશે બોલો આની જેમ જ એક્સ બરાબર દ્રવ્યના કુલ મોલની સંખ્યા એટલે તમે કેટલા મોલ નાખ્યા બરાબર અને અહીંયા શું લખવાનું વિયોજન નહીં પણ અહીંયા શું લખવાનું સુયોજન દાખલા તરીકે તમે દ્રવ્યના કેટલા મોલ નાખ્યા એક સામાન્ય જણાવો 100 મોલ નાખ્યા બરાબર 100 એટલે આવા એક 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 નામ આને 100 નાખ્યા 100 નાખ્યા 100 મોલ નહીં 100 અણુ રાખો ચલો બરાબર અને અંદર આવું થયું ડાઈમર ડાઈમર એ દ્વિઅણુ અને આવા દ્વિઅણુ કેટલા બન્યા ખબર પડી 50 આનો સીધો અર્થ શું થયો જે 100 અણુ તમે નાખ્યા હતા એ બધા જોડકામાં શું થઈ ગયા ગોઠવાઈ ગયા તો આને કહેવાય 100% સુયોજન ટૂંકમાં કોઈ રહી ગયું નહીં બધાના લગ્ન થઈ ગયા સારી ભાષામાં કહીએ તો બરાબર તો આને સુયોજનની ભાષામાં કહેવાય આમાં અણુને તોડવાનું નથી અણુને જોડવાના છે બરાબર એટલે આ વસ્તુ પણ ક્લિયર હોવી જોઈએ ચલો હવે ધ્યાન આપજો તો આ એક સામાન્ય સૂત્ર થઈ ગયું હવે હું ગાણિતિક ભાષામાં સૂત્ર લખું છું એક્સ બરાબર તો પહેલાની જેમ સામાન્ય ફેરફાર છે છેદમાં n માઇનસ 1 એઝ ઇટ ઇઝ કોઈ ચેન્જ નહીં ઉપર તમે જે લખતા હતા i માઇનસ 1 તો i માઇનસ 1 ની જગ્યાએ શું આવશે એમાં 1 માઇનસ i અને આગળ તમારે n મૂકવાનું છે બરાબર
चलो एक्स એટલે સુયોજન અંશ, આઈ એટલે વન ટોપ અવયવ. હવે આની અંદર n બરાબર શું લેવો? તો n બરાબર યાદ રાખજો સુયોજન પામતા, સુયોજન પામતા અણુઓની સંખ્યા. દાખલા તરીકે બે અણુ ભેગા થયા તો આ રચનાને આપણે શું કહેતા હતા? દ્વિઅણુ કહેતા હતા. તો આનો n શું લેવાનો? 2. ધારો કે ટ્રાઇમર થાય છે આ રીતે, ત્રિઅણુ બરાબર 3 ભેગા થાય તો n બરાબર શું લેવાનો? 3 લેવાનો. ધ્યાન રાખજો, એમાં વિદ્યાર્થીઓ n લખવામાં ભૂલ કરતા હોય છે, તો ક્લિયર હોવું જોઈએ. તો આ સૂત્ર ઉપરથી આપણે x શોધી શકીએ બરાબર. હવે હું ઉદાહરણ જે લઉં છું એ દ્વિઅણુ લઉં છું. શેનો? દ્વિઅણુ. દ્વિઅણુનું આપણે ઉદાહરણ લઈએ એટલે n બરાબર 2 શું થઈ ગયા? ફિક્સ થઈ ગયા બરાબર. ચલો હવે 100% હું શું લઉં? સુયોજન. ધારી લઉં છું પહેલા 100% સુયોજન, એટલે એનાથી આપણને લિમિટ ખબર પડી જાય બરાબર. તો 100% સુયોજન નો અર્થ એવો થાય x બરાબર 1. તો x બરાબર 1 અહીંયા મૂકવાના, તો 1 is equal to n કેટલા લઈ લઉં? દ્વિઅણુ છે ને 2, અને હું i શોધવા પ્રયત્ન કરું છું બરાબર. 2 માઇનસ 1, 2 માઇનસ 1 1, 1 into 1, 1, અને 1/2 is equal to 1 minus i, તો i is equal to 1 minus 1/2, i is equal to 1 by 2, 1 by 2 એટલે 0.5. ઓકે છે ને? ઓકે, તો 0.5 જે i, એ i ની કઈ કિંમત આવી કહેવાય? જે અહીંયા આપણને આ લિમિટ મળતી હતી ને, અને i ની કઈ કિંમત કહેવાય? મહત્તમ. તો i ની કઈ કિંમત આવે? ન્યૂનતમ. તો અહીંયા મને દ્વિઅણુના કેસમાં i ની લઘુત્તમ કિંમત મળી. કેટલી? 0.5. 0.5 યાદ રાખવાનું, 1/2 યાદ રાખવાનું. 1/2 કેમ? તો આ જુઓ આની રજૂઆત, 1/2 એટલે 1/n કહેવાય. દ્વિઅણુ છે એટલે 1/2 થઈ ગયું. 1/2 એટલે 0.5, એટલે 0.5 જે કિંમત છે એ i ની કઈ કિંમત થઈ? ન્યૂનતમ. અને આ કિંમત ક્યારે મળે? જ્યારે 100% સુયોજન થાય તો. અને જો 100% નહીં થાય તો તમારો જવાબ 0.5 અને 1 ની વચ્ચે આવે. 0.5 અને 1 ની વચ્ચે. 0.5 અને 1 ની વચ્ચે એટલે 0.6 પણ આવે, 0.7 પણ આવે, 0.8 પણ આવે બરાબર. આપણે ચેક કરીએ, ધારો કે વિયોજન 90% થયું. ચલો કેટલા ટકા? 90%. તો x બરાબર કેટલા લખો? 0.9 બરાબર. તો તમારો i નો જવાબ ચેક કરજો, 1 અને તમારો 0.1 અને એમ ને બોલે 0.5 અને 1 ની વચ્ચે આવશે. ક્લિયર? તો ચેક કરીએ આપણે, 0.9 is equal to n તો 2 છે, 1 minus i, નીચે 2 minus 1 એટલે 1, તો 1 જ આવશે એટલે 0.9 by 2, 1 minus i, એટલે આ થશે 0.45, 1 minus i, i is equal to I think 0.55. તો 0.55 ક્યાં આવે? આ બીજી આ રેન્જની અંદર બરાબર. એટલે આ વસ્તુ સમજવાની છે. તો હવે વ્યાપક રીતે તમને કહી દઉં, સૌથી પહેલા દ્વિઅણુ. ચલો દ્વિઅણુમાં એમ કેટલો હોય? કહો, 2 હોય. ચલો 2 હોય. હવે આની લિમિટ લખું છું, કઈ રીતે નામ જાઓ? સૌથી પહેલા આઈ શું હોય? 1 કરતા નાનો હોય. એટલે અહીંથી હું આ રીતે લખું છું, 1, આમ લખીશ બરાબર. આ તો ફિક્સ જ હતું. હવે આઈ ની કિંમત દ્વિઅણુમાં જો ક્યાં સુધી જાય લખવાની, ન્યૂનતમ કિંમત, તો એ દ્વિઅણુ છે એટલે મારે શું લખવાનું? 1/2. આ રીતે ત્રિઅણુ હોય તો n by n is equal to 3 થઈ ગયા, તો એ શું આવશે? 1/3 આવશે i, અને less than 1. 4 ભેગા થાય તો 1/4 આ રીતે આવશે. ખરાઈ ગયો? એટલે પહેલામાં મહત્તમ કિંમત n હતી, આમાં ન્યૂનતમ કિંમત 1/n છે. અને n શું છે ખબર હોવી જોઈએ બરાબર. એનાથી આપણને લિમિટની ખબર પડી જશે. તો આ રીતે સુયોજન અંશ આપણે શોધી શકીએ. તો આ પણ બહુ અગત્યની વસ્તુ છે, પણ ધ્યાન રાખજો, સુયોજનમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલો કરે છે. 100% સુયોજન થાય, દ્વિઅણુ હોય, તો મહત્તમ કિંમત ના બોલાય, ન્યૂનતમ કિંમત બોલાય, 1/2 એટલે 0.5. એટલે દ્વિઅણુનો કોઈ પણ દાખલો હોય તો તમારો જવાબ, i નો જવાબ કાં તો 0.5 આવે, 0.5 આવે, અથવા 0.5 અને 1 ની વચ્ચે આવે બરાબર. અને હવે આ જે બંને જે ઘટનાઓ છે એને આપણે સાથે, હું તમને ખાલી કહી દઉં, એક સાથે ને વસ્તુ આખી ક્લિયર થઈ જાય બરાબર. આખો જે આપણો આલેખ આ તૈયાર છે, આમ તો બસ આ જે આલેખ છે એ ધ્યાનથી જોઈ લો. વચ્ચેનો જે ભાગ હતો આ સેન્ટર આદર્શ, i = 1, વિયોજનમાં ગ્રેટર ધેન 1 ક્યાં સુધી જાય? n સુધી જાય. આ લેસ ધેન 1 પણ ક્યાં સુધી જાય? 1/n સુધી.
આ લિમિટ ખબર હોવી જોઈએ. ક્લિયર? તો સંખ્યાત્મક ગુણધર્મો આપણા જે કઈ છે અહીંયા પૂરા થાય છે. અંશને 100 વડે ગુણીએ તો ટકા મળે, અને દાખલાને બધું કઈ રીતે ગણવો એ આપણે હવે આગળના લેક્ચરમાં ચર્ચા કરવાની છે. બરાબર? એટલે સંખ્યાત્મક ગુણધર્મો કેટલા હતા? 4. આ ચારે ચાર ગુણધર્મો પરફેક્ટ હોવા જોઈએ. થિયરી જ્યારે મેં બનાવી ત્યારે આદર્શ દ્રાવણની ચર્ચા કરી હતી, આપણ ક્લિયર હોવું જોઈએ. ત્યાર પછી અચાનક આપણને ખ્યાલ આવ્યો કે દ્રાવણ આદર્શની સાથે સાથે બિન આદર્શ પણ છે, એટલે આમ પણ જવાય આમ પણ જવાય, એટલે આઈની કિંમત ગ્રેટર દેન 1 પણ હોય અને લેસ દેન 1 પણ હોય. અને આજના લેક્ચરથી એ પણ ખબર પડી કે વિયોજનના કેસમાં આઈની મહત્તમ કિંમત કેટલી હોય? એન. અને એન એટલે આયનોની સંખ્યા. અને સુયોજનના કેસમાં આઈની ન્યૂનતમ કિંમત આવે 1/n, અને ત્યાં એન શું છે? જેટલા અણુ જોડાય એ સંખ્યા છે. બરાબર? તો આટલી ચર્ચા હતી. તો આ ત્રીજો વિભાગ આપણો અહીંયા પૂરો થાય છે. બરાબર? તો આ રીતે ત્રીજો વિભાગ પણ પૂરો આપણો થઈ ગયો. હવે એક સામાન્ય માહિતી ખાલી ફક્ત તમને આપી દઉં, તો પછી આપણે લેક્ચર પૂરો કરીએ. એટલે તમને થોડું એમસીક્યુ લેવલની ખ્યાલ આવે કે સંખ્યાત્મક ગુણધર્મોનું મહત્વ શું છે. બરાબર? કારણ હવે તમારી પાસે બિન આદર્શ દ્રાવણ પણ આવી ગયું. હવે પરીક્ષાની અંદર થિયરી જ્યારે આપણે ભણીએ છીએ ને ત્યારે સરખામણી કોની ભણી હોય છે? દ્રાવક અને દ્રાવણ. બરાબર? તો આપણે ભણી ગયા કે ભાઈ ચલો બાષ્પ દબાણની જ્યારે વાત હતી, બાષ્પ દબાણની. બરાબર? તો આ હતું P1 0, આ હતું P1. આ બે મોટું પણ હતું નાનું પણ હતું ખબર હતી. તો P1 નું મૂલ્ય ઘટી ગયું એટલે આમ હતું. સોરી, આમ. પછી આપણે ભણ્યા હતા ઉત્કલન બિંદુ. બરાબર? આનું હતું TB0, આનું હતું TB. તમારે TB માં શું થયું? તો વધારો થયો. પછી આપણે ભણ્યા ઠાર બિંદુ. આનું ઠાર બિંદુ TF0, આનું ઠાર બિંદુ TF. એમાં શું થયું? તો ઘટાડો થયો એટલે આમ હતું. પછી અભિસરણ દબાણ આનું હતું જ નહીં. કામો કેટલું? સીધું પાઈ. પાઈ એટલે શું થયું? કહેવાય વધારો થયો. બરાબર? એટલે કહેવાનો અર્થ એ છે કે દ્રાવક તો શુદ્ધ છે, આમાં દ્રાવ્ય છે જ નહીં, પણ દ્રાવ્ય નાખવાથી દ્રાવકના કેટલા ગુણધર્મોમાં ફેરફાર થાય છે. બે ગુણધર્મો વધે છે, બે ગુણધર્મો ઘટે છે. વધે છે કયા? એ જો તો ટીબી અને પાઈ. એવું કહી શકાય? ઉત્કલન બિંદુમાં વધારો થયો દ્રાવ્યના આવ્યા પછી, અભિસરણ દબાણમાં પણ વધારો થયો, અને બાષ્પ દબાણ અને ઠાર બિંદુમાં શું થયો? ઘટાડો થયો. તો થિયરી જે આપણે ભણીએ છીએ ને એ દ્રાવક અને દ્રાવણના સંદર્ભમાં ચર્ચા છે, પણ પરીક્ષામાં જે MCQ પૂછાતા હોય છે એની અંદર તમને દ્રાવણ આપેલા હશે. કેટલા? 4. હવે ખાલી તમને સમજાવું, 4 દ્રાવણ તમને કહી દઉં. એકદમ છેલ્લે એક સામાન્ય MCQ છે. 1 મોલર ગ્લુકોઝ. બરાબર? બીજું દ્રાવણ બનાવ્યું 1 મોલર NaCl. ત્રીજું દ્રાવણ બનાવ્યું 1 મોલર BaCl2. અને છેલ્લું દ્રાવણ બનાવ્યું 1 મોલર AlCl3. બરાબર? હવે ચારે ચાર દ્રાવણો છે, જો દ્રાવક કે દ્રાવણ એવું નથી, ચારે ચાર દ્રાવણો છે, ધ્યાનથી જો. બરાબર? હવે પરીક્ષામાં આવ્યા પ્રશ્ન પૂછાય છે કે કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ મહત્તમ હોય, કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ ન્યૂનતમ હોય, આવા બધા પ્રશ્નો પૂછાય છે. બરાબર? તો એવા બધા પ્રશ્નોને સોલ્વ કઈ રીતે કરવા? તો સૌથી પહેલું કામ શું કરો ધ્યાન આપજો. બરાબર? આ ચારમાંથી એક જ દ્રાવણ તમે ધ્યાનથી જુઓ આદર્શ છે. કયું? એલ્કેન. બરાબર? બાકીના ત્રણે ત્રણ દ્રાવણ જો બિન આદર્શ છે. બિન આદર્શમાં પણ આ બધાનું શું થવાનું? વિયોજન થવાનું. હવે વિયોજન થાય તો ટકાવારી જોઈએ કે 100% થયું કે 100% કરતા ઓછું થયું. તો જ્યારે પણ આવા પ્રશ્નો પૂછાય અને જો તમને વિયોજનની ટકાવારી આપી ન હોય તો તમારે પ્રેમથી 100% વિયોજન એવું શું કરી લેવાનું? ધારી લેવાનું. અને 100% વિયોજન તમે ધારી લો તો આઈ અને એન બંને કેવા થઈ જાય? સરખા થઈ જાય. બરાબર? તો હવે ધ્યાન આપજો કઈ રીતે આનો ઉપયોગ કરવાનો. સૌથી પહેલા આ મોટાભાગના વિદ્યાર્થીઓ છે, સાહેબ ચારે ચાર દ્રાવણની સાંદ્રતા કેવી છે? સરખી છે. આ સાંદ્રતા કઈ છે ખબર છે? દ્રાવણ તમે કઈ રીતે બનાવ્યું એના સંદર્ભમાં છે. આનો અર્થ એવો થાય 1 મોલ પ્રતિ લિટર. એનો અર્થ આ દ્રાવણ કઈ રીતે બનાવ્યું? તો 1 લિટર પાણી લીધું નંબર 1, અને એમાં ગ્લુકોઝના કેટલા મોલ નાખ્યા? 1 મોલ નાખ્યા. એમ એવું કહેવા માંગે છે. હવે ધ્યાન આપજો, સંખ્યાત્મક ગુણધર્મોને રસ સેમમાં છે મેં કીધું હતું, તમે કેટલા મોલ નાખ્યા એમાં નહીં,
अंदर कितना उत्पन्न थाय एमा तो आदर्श द्रावण होय एमा तो सुयोजन के वियोजन थतुं ज नथी एनो अर्थ के तमे ऊपर थी एक मोल नाख्या तो अंदर एक मोल ज होय एनो अर्थ के आनो आई तो वन छे तो आने खाली गुणवन एक फॉर्मेलिटी कर गुणाई करवाना तो आ द्रावण बाहर केटलू हतु एक तो अंदर कोण एक ज होय कोई फेरफार नहीं बराबर ध्यान रखजो हवे बात आवे छे NaCl NaCl ना कितना मोल तमे नाख्या एक मोल नाख्या ओके तो अंदर शुं छे वियोजन Na प्लस अने Cl माइनस तो एक मोल Na प्लस मळे एक मोल Cl माइनस तो आयन ना कितना मोल मळ्या बे अने संख्यात्मक गुणधर्मोने सेवा रस छे अंदर शुं मळ्युं एमा रस छे तो एक मोल भले तमे नाख्या पण अंदर कितना थई गया बे एनो अर्थ के NaCl वाला द्रावण ने बे वडे गुणवाना टूंकमां n વડે ગુણી નાખવાના અથવા i વડે બંને સરખા છે બરાબર એટલે આ સાંદ્રતા થઈ ગઈ 2 છે એટલે આ સાંદ્રતા કઈ બહારની સાંદ્રતા અને આ કઈ અંદરની આને પહેલી નજરની સાંદ્રતા કહેવાય અને આને બીજી નજરની સાંદ્રતા અને સંખ્યાત્મક ગુણધર્મો બીજી નજર ઉપર આધારિત છે ક્લિયર છે આને કેટલા ગુણો 3 વડે આમાં 3 આયનો મળે તો અંદર મોલારિટી શું થઈ જાય 3 આને કેટલા ગુણો 4 વડે અંદર મોલારિટી શું થઈ જાય 4 થઈ જાય એનો અર્થ કે ચારે ચાર દ્રાવણની પહેલી નજરની સાંદ્રતા કેવી લાગતી હતી સરખી પણ અંદર તમે જુઓ તો સાંદ્રતા શું થઈ ગઈ બદલાઈ ગઈ હવે આપણા સંખ્યાત્મક ગુણધર્મો જે છે એ કઈ રીતે કામ કરે છે ખબર છે કે જે દ્રાવણમાં કણોની સંખ્યા વધારે હોય ત્યાં અસર વધારે થાય અસર બે રીતની હોય વધારાની પણ હોય ઘટાડાની પણ હોય સૌથી પહેલી વાત કરી આપણે બાષ્પ દબાણ થિયરી એવું કહે છે કે દ્રાવકમાં દ્રાવ્ય આયા પછી બાષ્પ દબાણ ઘટે એનો સીધો અર્થ એવો થયો આ ચારે ચાર દ્રાવણમાં કણોની સંખ્યા સૌથી વધારે ક્યાં કહેવાય છેલ્લામાં કહેવાય તો આ જે દ્રાવણ છે આ જે દ્રાવણ એનું બાષ્પ દબાણ સૌથી ઓછું એટલે શું કહેવાય ન્યૂનતમ કહેવાય ઘટાડો બધામાં થાય ઘટાડો બધામાં થાય એટલે આને હું આગળ સમજાવું જરા તમને વધારે ખ્યાલ આવે જો સૌથી પહેલા ગ્લુકોઝનું દ્રાવણ C6H12O6 પછી કોનું છે NaCl નું પછી કોનું BaCl નું પછી કોનું AlCl બરાબર અને આ બધા બનાવ્યા છે માં આપણે પાણીમાં બરાબર આ ચારે ચાર દ્રાવણનું બાષ્પ દબાણ પાણી કરતાં કેવું ઓછું જોઈએ બરાબર આનું બાષ્પ દબાણ પાણી કરતાં ઓછું જોઈએ એટલે ઘટશે ધારો કે આટલું ઘટ્યું બરાબર આની અંદર કણોની સંખ્યા આના કરતા ડબલ છે એટલે આનું તો આના ઘટશે આ પાણી કરતા તો ઘટશે આનાથી નીચું જાય આનું આના કરતા નીચું જાય છેલ્લા વાળાનું તો બહુ નીચું જાય એનો અર્થ એવો થયો કે આ ચારે ચાર દ્રાવણના બાષ્પ દબાણ પાણી કરતા તો કેવા એ તો ઓછા જ છે પાણીનું કેટલું હતું બોલો તમને કહો પાણીનું કેટલું હતું 18 યાદ કરો છો પાણીનો 18 એમએમ તો આનું કેટલું થયું ધારો કે 17.5 એટલે ઘટાડો કેટલો થયો 0.5 નો આનું કેટલું થયું 17 ઘટાડો કેટલો થયો 1 નો આનું કેટલું થયું ધારો કે 16.5 આનું કેટલું થયું શું બરાબર તો આ ચારે ચાર કિંમતની સરખામણી કરો તો બરાબર આ પ્રશ્ન એમ પૂછાય કે કયા દ્રાવણનું બાષ્પ દબાણ ન્યૂનતમ તો ન્યૂનતમ કિંમત કઈ કહેવાય જેમાં ઘટાડો વધારે થાય તે અને એમ પ્રશ્ન પૂછાય કે આ ચારે ચાર દ્રાવણમાં મહત્તમ બાષ્પ દબાણ કયું મહત્તમ તો આ ચારે ચાર નો મહત્તમ કિંમત કઈ કહેવાય આ કહેવાય બરાબર એટલે આ જે છે એક મોલર આનો બાષ્પ દબાણ કેવું કહેવાય મહત્તમ આ પ્રશ્નમાં તમારો જવાબ કાં તો મહત્તમ સાંદ્રતા વાળો આવે કાં તો ન્યૂનતમ વાળો આવે બરાબર આ પહેલો ગુણધર્મ બાષ્પ દબાણ વાળો ચલો બીજું તમે શું ભણ્યા ઉત્કલન બિંદુ દ્રાવ્ય આયા પછી ઉત્કલન બિંદુમાં શું થાય વધારે ચલો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું પાણીનું ઉત્કલન બિંદુ 100 આધાર તરીકે આપણે પાણી લેવાનું છે શુદ્ધ બરાબર કારણ કે બધા પાણીમાં નાખેલા છે હવે ચારે ચાર ની એન્ટ્રી થવાની તો આ ચારે ચાર ના ઉત્કલન બિંદુ 100 થી તો શું હોય વધારે જોઈએ ધારો કે આનું વધારે કેટલું 100.1 આ 100.1 તો આનું ડબલ છે એટલે 100.2 આ 100.3 અને આ 100.4 હવે પ્રશ્ન એમ પૂછાય કે કયા દ્રાવણનો ઉત્કલન બિંદુ મહત્તમ તો આ ચારમાં મહત્તમ કિંમત કી કહેવાય એનો અર્થ કે આ થઈ ગયું તો બાષ્પ દબાણ કેવું હતું ન્યૂનતમ જો
બરાબર પણ આ જ દ્રાવણનો ઉત્કલન બિંદુ કેવો થઈ જાય મહત્તમ થઈ જાય અને કોનું નિરોધન કહેવાય આ કહેવાય તો આનો ઉત્કલન બિંદુ શું કહેવાય ઋણાત્મક કરાઈ ગયો આ રીતે છે ત્રીજો ગુણધર્મ શું હતો ઠાર બિંદુ ઠાર બિંદુમાં શું થતો હતો ઘટાડો થતો હતો એટલે પાછી આ લેખ આ થઈ જવાનો બરાબર તો આનો ઠાર પાણીનો કેટલો ઠાર બિંદુ 0 તો આનો ઠાર બિંદુ પાણી કરતા ઓછો માઇનસમાં આવશે ધારો કે -0.2 આનો આવશે ધારો કે -0.3 આનો આવશે -0.4 એનું કારણ કે બહુ ઘટશે અને છેલ્લામાં ધારો કે -0.5 આ ઘટાડો બહુ વધારે થવાનો તો આમાં એનો તમે કિંમત કઈ કહેવાય -0.5 બરાબર તો વાસ્પ દબાણ જે ન્યૂનતમ હોય એનો ઠાર બિંદુ પણ કેવો હોય ન્યૂનતમ હોય અને આ બાજુ ઠાર બિંદુ કેવો મહત્તમ અને ચોથો ગુણધર્મ કયો હતો અભિસરણ દબાણ અભિસરણ દબાણમાં શું થાય વધારો થાય તો પાછું ક્યાં જવાનું ઉપર તો ઉપર પાછું આમ થઈ ગયું ધારો કે પાણી બધું હોય એટલે અભિસરણ દબાણ આનું આવે ધારો કે આનું એક વાતાવરણ અથવા બે વાતાવરણ આનું 3 આનું 4 અને આનું 5 તો આનું અભિસરણ દબાણ કેવું પાછું મહત્તમ અને આનું અભિસરણ દબાણ ન્યૂનતમ એનો અર્થ એવો થયો જેની સાંદ્રતા ધ્યાન આપજો હવે સાર શું નીકળે છે જેની સાંદ્રતા ગુણ્યા પછી આવા પ્રશ્નોને સોલ્વ કઈ રીતે કરવા તો ચારે ચાર ઓપ્શન લાઇનમાં વ્યવસ્થિત લખી નાખવાના બરાબર આ સાંદ્રતા ચારે સરખી પણ હોય સરખી ન પણ હોય તમારે એવું નહીં જોવાનું તમારે તો આ બધાને ગોળી નાખવાના પહેલા બિન આદર્શ હોય તો અને આદર્શ હોય તો કેટલા વડે 1 વડે ટૂંકમાં આ જે સાંદ્રતા આપી હોય પહેલી નજરની કહેવાય એને બીજી નજરમાં ફેરવી દેવાની બસ પૂરું બરાબર અને બીજી નજરમાં ફેરવ્યા પછી તમારી સામે આ ચારે ચાર જવાબ કેવા આવી જશે અલગ અલગ આવી જશે ઓકે અને અલગ અલગ આવ્યા પછી કયા બે ટોપિક કયા બે ભાગને પકડવાના એક મહત્તમ અને એક ન્યૂનતમ ક્લિયર વચ્ચે વાળાનો કોઈ ગોળ નથી એમાં મહત્તમ સાંદ્રતા વાળું જે દ્રાવણ હશે ધ્યાન આપજો એના બે ગુણધર્મો મહત્તમ હશે કયા બે એક ઉત્કલન બિંદુ જે ઉપર જાય છે તે અને બીજું અભિસરણ દબાણ અને એના એ જ દ્રાવણના એના એ દ્રાવણના બે ગુણધર્મો પાછળ ન્યૂનતમ હોય કયા બાષ્પ દબાણ અને ઠારણ આ બધું ભેગું ન થવું જોઈએ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ અને એના માટે આ જે આલેખ છે ને મગજમાં એક ખૂણામાં કે ફિટ કરી રાખવાનો ઉદાહરણ સાથે કે હા એલસીએલ3માં ઉત્કલ બિંદુ ઉપર ગયો ઠાર બિંદુ નીચે ગયો જો આ ચાર ગુણધર્મો જે ખરા ને એમાં બે તાપમાન છે અને બે દબાણ છે ઉત્કલ બિંદુ અને ઠાર બિંદુને તાપમાન કહેવાય બાષ્પ દબાણ અને અભિસરણ દબાણ આ બે દબાણ છે એટલે યાદ શું રાખવાનું એક દબાણ ઉપર જાય તો એક દબાણ નીચે આવે બરાબર અને એક તાપમાન ઉપર જાય તો બીજું તાપમાન નીચે આવે ઉત્કલન બિંદુ જલ્દી યાદ રહેશે ઉત્કલન બિંદુ ઉપર જાય તો ઠાર બિંદુ નીચે જાય બરાબર અભિસરણ દબાણ ઉપર જાય તો બાષ્પ દબાણ નીચે જાય તો આ રીતે આના એમસીક્યુ આપણે સોલ્વ કરશું પણ એના માટે આ ટોપિક તમારો ક્લિયર હોવો જોઈએ એટલે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ કણોની સંખ્યાનું શું મહત્વ છે બરાબર તો આ રીતે એના એમસીક્યુ સોલ્વ થતા હોય છે તો પાર્ટ 3 અહીંયા પૂરો થાય છે હવે જે મારો લેક્ચર આવશે એમાં પાર્ટ 3 ના આપણે દાખલા લેવાના છીએ અને એ લેક્ચર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને વિદ્યાર્થીઓ માટે કોમન લેક્ચર હશે જેથી હું વધારે સમય એને આપી શકું કયા દાખલા હું કરાવીશ તો 3 કેટેગરી છે ઉદાહરણના દાખલા હોય છે પછી કોઈડો આપેલો હોય છે ઇન્ટેક્સ જેને કહેવાય અને સ્વાધ્યાયના દાખલા હોય છે તો એ બધામાંથી હું પ્લાનિંગ કરીશ કે કયા દાખલા મારે તમને લેક્ચરમાં લેવાના છે અને જે દાખલા હું લેવાનો હોઈશ એ તમને એડવાન્સમાં હું તમને એની કોપી ગ્રુપમાં પહોંચાડી દઈશ તો જ્યારે તમે દાખલાનું લેક્ચર અહીંયા જોતા હો ત્યારે એની એક કોપી તમારી પાસે હોવી જોઈએ હાર્ડ કોપી હોય તો હાર્ડ કોપી અધરવાઇઝ એની એક કોપી બીજા કોઈ મોબાઈલમાં તમે લઈ લેજો અને એ બીજો મોબાઈલ પણ તમે સાથે રાખજો રકમ જોવા માટે બરાબર છે થેન્ક યુ વેરી વેરી મચ